ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું પારુલ સેલર આજે તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય છ રાતા ફૂલનો અભ્યાસ કરતા હતા બરાબર કાવ્ય છ રાતા ફૂલ ના કવિ જવીચંદ મેઘાણીનો આપણે પરિચય મેળવ્યો બરાબર આપણે તે કાવ્યનું ગામ પણ કર્યું અને થોડીક પંક્તિઓ પણ આપણે સમજ્યા બરાબર આજે આપણે ભાગ બેમાં જે પંક્તિ સમજવાની બાકી છે તેનો અભ્યાસ કરીશું તે પહેલાં આપણે ફરી એકવાર કાવ્યનું ગાન કરીશું ઓકે તો ચાલો આપણે આ કાવ્યની શરૂઆત કરી જાડ માથે ઝુમકડું એક જાડ માથે ઝુમકડું

એક માત કાખી બાળકડું બાળકડી રા રે બમર રે રંગ ડોલરીઓ એક માલ લાલ હિંગોળ રે બમર રે રંગ ડોલરીઓ ગોક માથે બાવલડી બાબજી ના દાતરી

સા હો તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય ગાવાની અને સાંભળવાની તમને મજા આવી હશે બરાબર ને હવે આપણે ભાગ એકમાં તમને એક કાર્ય સોંપવામાં આવેલું હતું બરાબર છે તમારે લાલ રંગની વસ્તુઓની યાદી તૈયાર કરવાની હતી અને તમે એ યાદી તૈયાર કરી જ લીધી હશે બરાબર ને ચાલો હવે આપણી કાવ્ય પંક્તિની સમજીએ એક પાળ માથે પારેવડું પારેવડી રાતી આંખ ભમરે રંગ ડોલરિયો એક પાળ માથે પારેવડું એટલે એક પાળ ઉપર પારેવડું બેઠું છે પારેવડું એટલે કોણ એટલે કબૂતર પાળ ઉપર કબૂતર બેઠું છે અને પારેવડાની આંખ કેવા રંગની છે લાલ રંગની છે કેવા રંગની છે લાલ રંગની છે તો આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક મોલ માથે મરગલડો મરગલડે માંજર લાલ ભમરે રંગ ડોલરિયો એક મોલ માથે મોલ માથે એટલે એક મહેલ ઉપર મોલ એટલે મહેલ એક મહેલ ઉપર મરગલડો મરઘલડો એટલે મરઘો તમે મરઘો તો જોયો જ હશે બરાબર ને તો એક મહેલ ઉપર મરઘો બેઠો છે મરઘલડી માંજર લાલ માંજર એટલે માંજર એટલે મરઘાના માથા પર જે કલગી હોય છે એને માંજર કહેવામાં આવે છે એ કલગી કેવી છે રાતા રંગની છે એ જોઈને છોડ એટલે કે ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પાળ ઉપર કોણ બેઠું છે અને મહેલ ઉપર કોણ બેઠું છે વેરી ગુડ એક નાર માથે ચુંદલડી ચુંદડીએ રાતી ભાત્ય ભમરે રંગ એક નાર નાર એટલે એટલે કોણ સ્ત્રી નારી બરાબર તો એક સ્ત્રીએ માથા ઉપર ચુંદડી ઓંધી છે શું ઓંધું છે ચુંદડી ઓંધી છે ચુંદડીએ રાતી ભાત્ય રાતી એટલે લાલ રંગની અને ભાત્ય એટલે ભાત્ય એટલે ભાત ડિઝાઇન અહીં કવિ કહેવા માગે છે કે એક સ્ત્રીએ માથે ચુંદડી ઓંધી છે અને એ ચુંદડીમાં લાલ રંગની સરસ મજાની ભાત એટલે કે ડિઝાઇન બનાવી છે અને આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક માત કાખે બાળકડું બાળકડે રાતા ગાલ ભમરે રંગ ડોલરિયો એક માત કાખે બાળકડું માત એટલે માતા કાખે કાખે એટલે કેળે અને બાળકડું એટલે બાળક એક માતાની કેળમાં બાળક બેઠું છે બાળકડે રાતા ગાલ અહીં બાળકના ગાલ કેવા રંગના છે લાલ રંગના છે માતાની કેળમાં જે બાળક છે એ બાળકના ગાલ લાલ રંગના છે અને એ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એક સ્ત્રીએ માથે શું ઊંધ્યું છે ચૂંદડી ઓંધી છે અને ચૂંદડીમાં શું છે સરસ મજાની ભાત છે બરાબર ને અને મિત્રો આ લાલ લાલ ગાલ કોના છે ચાલો વિચારો વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો હવે તમારી એવા શબ્દોની યાદી બનાવવાની છે કે જે શબ્દની પાછળ એટલે કે અંતે યો શબ્દ આવતો હોય જેમ કે ડોલરિયો ગોવાળીઓ વગેરે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કાવ્ય પંક્તિ સમજ્યા છે એમાં તમને સમજ પડી ગઈ હશે બરાબર ને હવે જે કાવ્ય પંક્તિ સમજવાની બાકી છે એ પંક્તિઓ આપણે નવા ભાગમાં સમજીશું ઓકે તો રજા લઉં છું આવજો